શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસં નારાયણં નરકતા રણનામધિયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શ્રી અક્ષરધામાધિપતિ સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ સહજાન સ્વય મહારાજાય બાપા શ્રી ભગવતે નમો નમઃ સદગુરુ શ્રીને નમો નમઃ શ્રી સ્વામિનારાયણ ગાદ્યાચાર્ય ધર્મધુરંધર સનાતન સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ સ્વામિનારાયણ હરે જીવન પ્રાણ સ્વામી બાપાની વાતો ભાગ પહેલો વાર્તા નંબર 125મી આપણે ચાલુ છે. સ્વામી બાપા પોતે સભામાં વિરાજમાન છે અને એ વખતે સ્વામી બાપા સભાની અંદર કૃપા કરીને વાત કરે છે કે આજે આપણે સદગુરુદિન ઉજવી રહ્યા છીએ. બાપા કે સદગુરુદિન એટલે આપણે સત્સંગમાં કેટલા આગળ વધ્યા છીએ, ભગવાનનું ધ્યાન ભજન ભક્તિ એ ભગવાન સંબંધી જે સાધન છે એમાં પણ આપણે કેટલા આગળ વધ્યા છીએ એ તપાસવાનો દિવસ એટલે સ્વામી બાપા કહે છે સદગુરુદિન. જેમ વેપારી રોજે રોજ કે મહિને પોતાનું જે નામાવેળ તપાસે એમ આપણે પણ ભગવાનની બાબતમાં કેટલા આગળ વધ્યા છીએ એ બાપા કે આજે આપણે બધાએ ભેગા થઈને તપાસવાનું છે અને દિન દિન પ્રત્યે આગળ ને આગળ વધવા માટેના પ્રયત્ન કરવાના છે. અને એ પ્રમાણે વાત કરી અને પછી સ્વામી બાપા કહે છે કે આપણને બાપાશ્રીએ ભગવાનની મૂર્તિમાં રસબસ રહેવાની વાત સમજાવી. એ બાપાશ્રીની શું વાત? કારણ કે બાપાએ આપણને ભગવાન બાપાએ આપણને આ પ્રમાણે ઓળખાણ કરાવી છે આપણે કોણ છીએ. ભગવાન આપણને મળ્યા છે, ભગવાન કેવું મહાન તત્વ છે અને ભગવાનને મળવે કરીને આપણે પણ કોણ છીએ, કેવા છીએ એ ઓળખાણ બાપાશ્રી કરે. એટલે બાપા કહે છે કે બાપાશ્રીની તો વાત જ ન્યારી છે, બાપાની વાત ન થાય. માટે આપણે તો બાપાના છીએ, ભગવાન સ્વામિનારાયણના છીએ, સ્વામિનારાયણ ગાદીના છીએ એ વાતનું આપણે ગૌરવ હોવું જોઈએ. એમ અહીંયા બાપા સમજાવે છે કે જેને સત્સંગ શિરસાટે હોય એને તો ક્યારે પણ ભગવાન ભજવામાં ભગવાનની આજ્ઞા પાડવામાં ક્યારે પણ કોઈની સે સોબત ક્યારે આડી આવે નહીં. એમ કરીને સ્વયં બાપાએ આપણને પેલા સત્સંગી છોકરાની વાત સમજાવી કે એક સત્સંગી પટેલ એનો દીકરો હતો, એક પટેલ હતો એનો દીકરો સત્સંગી થયો અને સત્સંગી થયો એના કારણે કોઈ એને દીકરી આપતું નહોતું. ઘણા બધા એના મા બાપે પ્રયત્નો કર્યા, બધું કર્યું, સગા સંબંધીઓ પ્રયત્ન કર્યા પણ દીકરી મળે નહીં. સત્સંગી છે એના ત્યાં અમે દીકરી આપીએ નહીં, કારણ કે અત્યારે સમાજમાં બધાને બંધન, સત્સંગનું બંધન છે એ બધા નડે છે. ફાવે તેમ ફરવા ખપે, ફરવા જોઈએ ફાવે તેમ, એમાં બધાને મજા આવે. પરંતુ એને કે સંસ્કાર જાય છે એ કોઈ જોતું નથી. એટલે સત્સંગી હોવાના કારણે એને કોઈ દીકરી આપતું નહોતું. એટલે એક વખત નાથ પટેલે ભેગા થઈ એના બાપને વાત કરી. એની પાસે તો નહીં, એની પાસે કોઈ વાત કરવા જતું નથી, પરંતુ એના બાપને વાત કરી કે જો તમારો દીકરો સત્સંગ મૂકે તો અમે એને દીકરી અપાવીએ. ત્યારે એનો બાપ કે એ વાત તો બનશે નહીં. એનો બાપ સત્સંગી નથી, આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે કે એનો બાપ સત્સંગી નથી, પરંતુ એના દીકરાનો જે સત્સંગ છે એના દીકરાના સત્સંગનું પણ એને કેટલું ઓલું છે કે આ વાતમાં માનવાનો નથી. એનો નિશ્ચય કેવો છે એનો બાપ પણ જાણે છે. સત્સંગી કે સત્સંગ તો મૂકવાનો નથી, પરંતુ કદાચ તિલક ચાંદલો કંઠી એવી ઘણી બધી શરતો કરી એકેય વસ્તુમાં એનો બાપ તૈયાર થયો નહીં, એ તો મારો દીકરો માનશે નહીં. છેલ્લે ગામ પટેલિયા નાથ પટેલિયાએ એમ કીધું કે
એક કામ કરો, ભલે સત્સંગ પાડે, જે કરતો એ કરે, જેમ વર્તો એમ વર્તે, ખાલી જ્યારે માયરામાં બેસે ત્યારે અમે એને પૂછીએ કે ભાઈ તું સત્સંગી છે, ત્યારે ખાલી એને એટલું બોલવાનું, ભાઈ હું સત્સંગી નથી, બાકી જેમ કરતો એમ કરે, ખાલી આટલું બોલવાનું. એક લૌકિક દ્રષ્ટિએ આટલું સામાન્ય જ હતું, તેમ છતાં એનો બાપ શું કહે છે કે હું પ્રયત્ન કરીશ, એટલું તો હું મનાવી લઈશ, એવી હિંમત પણ એના બાપ કરતા નથી, પ્રયત્ન કરીશ. વિચાર કરો એનો સત્સંગ કેટલો દ્રઢ હશે, એનો ભગવાન પ્રત્યેનો પક્ષ કેટલો દ્રઢ હશે. અને પછી એના બાપે જઈ એના દીકરાને વાત કરી કે બેટા આ પ્રમાણે છે, આવું છે, તારે ખાલી આટલું જ બોલવાનું છે. ત્યારે એનો દીકરો શું કહે છે કે મારે તો હાથે વાળો ભગવાન સાથે થઈ ગયો છે, હાથે વાળો હરિસંગાથે મેં કીધો, ભૂમાનંદ કહે જન્મ સુફલ કરી દીધો. મારો હાથે વાળો જ્યારથી મેં આ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ સ્વીકાર્યો છે ત્યારથી મારો હાથે વાળો તો ભગવાન સાથે થઈ ગયો છે. આ લોકની રીતે તમે પ્રણાવવા માગો છો તો આ લોકનો બધો સંબંધ છે, એટલે કદાચ કોઈક આપે ન આપે, પરણાવે ન પરણાવે તો એની મારે કોઈ ચિંતા નથી, કારણ કે ભગવાન સાથે મારું સગપણ થઈ ગયું, સાચું સગપણ તો મારું થઈ ગયું છે, એટલે હવે એની કઈ જરૂર તો નથી. પરંતુ તમે આટલી પ્રયત્ન કરો છો, આટલું સમજવા માટેની મહેનત કરો છો, તો એ વખતે એવું બોલીશ એના માટે તો પોતે કબૂલ થતો નથી, પરંતુ એ વખતે હું વિચારીશ શું બોલવું શું ના બોલવું, એ વખતે હું વિચારીશ. અને બાપને ખબર પડી ગઈ આમાં આ માનવાનો તો છે નહીં, પરંતુ હમણાં કોઈને કઈ કહેવું નથી, એમ કરતા જો થઈ ગયું, નીકળી ગયું ને પાર પડી જાય તો આપણે ગંગા નાયા એમ. આ લોકમાં મા બાપને એવું હોય ને, એના મા બાપ તો સત્સંગી નથી, પરંતુ એનો દીકરાનો સત્સંગ આવો છે, ખબર પડી ગઈ કે આ માનવાનો નથી. પરંતુ પેલા નાથ પટેલ જઈને કીધું ને કે આમાં નહીં માને એમ, ચલો આવવા તો માટે તૈયાર થયો છે, એ વખતે દેખા જાયગા. અને આ પ્રમાણે નક્કી થયું અને લગ્ન લેવાના, એટલે આ વાતની ખબર અયોધ્યા પ્રસાદજી મહારાજને પડી. આ વાતની ખબર અયોધ્યા પ્રસાદજી મહારાજને પડી કે ભાઈ આ પ્રમાણે થયું છે. એટલે પેલા દીકરાને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યો અને બોલાવીને એમ કીધું કે બેટા અમે સાંભળ્યું છે કે આ પ્રમાણે છે, તો જે વખતે તને માયરાની અંદર નાથ પટેલિયા પૂછશે કે ભાઈ તું સત્સંગી છે, ત્યારે તું શું જવાબ આપીશ? અને ત્યારે પેલો દીકરો શું કહે છે કે એને મારી સાથે પોતાની દીકરી પરણાવી હોય તો પરણાવે અને ન પરણાવી હોય તો કાંઈ નહીં, પરંતુ હું મારા મોઢે એવું બોલવાનો નથી કે હું સત્સંગી નથી. સત્સંગ તો મારે શિરસાટે છે, પહેલો સંબંધ મારો ભગવાન સાથેનો છે, પેલા તો પછીના સંબંધ છે, પછીના સંબંધમાં પણ એ કાયમનો સંબંધ નથી, અખંડ સુહાગ તો ભગવાન સાથેનો છે. એટલે એ સત્સંગ એ વસ્તુ મૂકવાનો નથી, એ વસ્તુ ક્યારેય કબૂલ કરવાનો નથી. આવો એનો ભગવાન પ્રત્યેનો જે દ્રઢ નિશ્ચય, આ જોઈને અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ રાજી થયા. ભગવાને પણ વિચાર્યું, કારણ કે સ્વામી બાપા શું કહે છે કે જેને રાખી ટેક એને મળે એક, એક તે કોણ? ભગવાન સ્વામિનારાયણ. એના માટે પછી સુખના દેનારા, દુઃખના દેનારા, એનું બધું પૂરું કરનારા, ખબર રાખનારા, ક્યારે શું કરવું શું ન કરવું એ બધું જ કરનારા, સમયે સમયને પ્રેરણા કરનારા પણ એક જ કોણ હોય? કારણ કે એને એક જ ટેક છે, ભગવાન સ્વામિનારાયણની ટેક છે, તો પછી એની બધી જવાબદારી કોણ માથે લે છે? ભગવાન સ્વામિનારાયણ માથે લે છે. એટલે આ પ્રમાણે એની ટેક જોઈ અને ભગવાન પણ રાજી થયા. ભગવાન પણ વિચાર કરે છે કે હવે એની જવાબદારી મારી માથે છે. એટલે આ પ્રમાણે અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે એને વાત કરી, અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ રાજી થયા. આગળ સ્વામી બાપાએ વાતને સમજાવતા કહે છે કે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને આ વાતની ખબર પડી એટલે તે છોકરાને મંદિરમાં બોલાવ્યો અને પૂછ્યું જે તને નાથ પટેલિયાઓ સત્સંગી નથી એમ કહેવાનું કહે ત્યારે તું શું ઉત્તર આપીશ? અને ત્યારે છોકરો કહે
કે તેમણે પરણાવવું હોય તો પરણાવે, પણ મારે મોઢે સત્સંગી નથી તેમ બોલવાનો નથી. મારું સગપણ તો શ્રી સ્વામિનારાયણ ભગવાન જોડે થઈ ચૂક્યું છે. શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે કે છોકરો ટેકીલો છે. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે તેના મસ્તક ઉપર બે હાથ મૂકીને કહ્યું, જે તું ફિકર કરીશ નહીં, તારી મદદમાં અમો છીએ, પરણવા જા, જો ન પરણાવે તો ઘેર ન જતા સીધો અહીં મંદિરમાં આવજે, ભગવાન બધું સારું કરશે. છોકરાના ગયા પછી અયોધ્યા પ્રસાદજી મહારાજે એક હરિભક્તને મંદિરમાં બોલાવી તેને સમજાવી, છોકરો પરણ્યા વિના પાછો આવે તો તેને પરણાવવા માટેની બધી તૈયારી કરાવી રાખી. જુઓ અયોધ્યા પ્રસાદજી મહારાજને સત્સંગ પ્રત્યે કેટલી મમતા અને લાગણી છે. એક તો અહીંયા કણ આ પ્રસંગ ઉપરથી જીવન પ્રાણ સ્વામી બાપા આપણને સત્સંગની કેવી ટેક રાખવી જોઈએ એ વાત સમજાવે છે. જેવી છોકરાએ ટેક રાખી કે એની ટેક જોઈને એના સગા સંબંધી કે નાતના લોકોને પણ ખબર હતી કે આ સીધી રીતે માનવાનો નથી. એટલે આમ તો મા બાપનું નાથ પટેલિયાનું બધાનું માનવું જોઈએ, કારણ કે નાથ છે તો એ જમાનામાં ભગવાન કહેવાય, નાથ છે તો ભગવાન કહેવાતી, એટલે માનવું જોઈએ. પરંતુ સાચી અને સારી વાત હોય તો, જ્યાં સત્સંગની વાત આવે, સત્સંગનો પક્ષ જતો હોય એવી વાતમાં તો ક્યારેય કોઈનું માનવું નહીં. લોકમાં એવું કહેવાય કે આમ લોકમાં શું કહે, પહેલા મા બાપ તો ભગવાન છે. લોકમાં શું કહેવાય, પહેલા મા બાપ તો ભગવાન છે. શાસ્ત્ર યુક્તિ છે એમાં ના નથી, પરંતુ એનો અર્થ પૂરેપૂરો લોકો સમજતા નથી. પહેલા મા બાપ એટલે પછી ભગવાન, પહેલા મા બાપને ભગવાન સમજી લે, પહેલા મા બાપ ભગવાન છે. એટલે આ લોકની સુવિધામાં, આ લોકની બાબતમાં કે આ લોકની વ્યક્તિઓમાં પહેલા મા બાપ ભગવાન છે. પહેલા ભગવાન કોણ છે, મા બાપ છે દરેક માટે, પરંતુ એ આ લોકની બાબતમાં છે, પરલોકની બાબતમાં નથી. કારણ કે મા બાપ છે પણ આ લોકના જ માઈ જીવો જ છે, એટલે એ કંઈ પરલોકનું આપણું સુધારી પણ શકવાના નથી. જ્યારે ભગવાન છે તો આ લોકનું અને પરલોકનું બંને સુધારનારા છે. એટલે ખરેખર પહેલા ભગવાન તો ભગવાન સ્વામિનારાયણ છે દરેકને માટે, પરંતુ આ લોકની બાબતમાં શાસ્ત્રમાં કહેલું હોય, પણ જે આપણે વર્ણાશ્રમમાં ધર્મની જે વાત કરી હતી એ પ્રમાણે પણ, કે આ લોકની બાબતમાં જુઓ તો પહેલા ભગવાન માતા પિતા છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો એનાથી પર પર. કારણ કે એવા મા બાપ મળ્યા છે, કદાચ સત્સંગીને સારા મા બાપ મળ્યા તો પણ એવા મા બાપ મળ્યા છે, એ કૃપા પણ કોની છે, ભગવાનની જ છે. ભગવાનની ઈચ્છા વિના તો કાંઈ પણ કોઈ પણ પ્રકારનો સંબંધ, કારણ કે ફળ પ્રદાતા ભગવાન છે, કર્મ કરનાર મનુષ્ય છે અને કર્મ પ્રમાણે ફળ પ્રદાતા ભગવાન છે. આ કર્મનું એને આ પ્રમાણે ફળ થાઓ, અને એ તે આના દ્વારા આ સમયે આ જગ્યાએ, એ તો કોણ નક્કી કરનાર છે, ભગવાન છે. એટલે કર્મ ફળ પ્રદાતા તો ભગવાન છે, એટલે કોને કયા કર્મ પ્રમાણે કયા કોની સાથે કયો સંબંધ બંધાવવાનો છે એ તો ભગવાન નક્કી કરે છે. એટલે એવા મા બાપ મળ્યા છે એ પણ ભગવાનની કૃપાએ કેને મળ્યા છે. એટલે પરલોકની દ્રષ્ટિએ જોઈએ અને સેવકની છેવટની દ્રષ્ટિએ જોઈએ તો પહેલા મા ભગવાન એ તો આપણને મળ્યા છે, ભગવાન સ્વામિનારાયણ તે જ છે. એટલે ભગવાનની ધર્મની બાબત આવે ત્યારે તો પછી સગા સંબંધી હોય કે ગમે તે હોય, અને આ વસ્તુ કંઈ આપણે જ કહીએ છીએ એવું નથી, ઇતિહાસમાં પરોક્ષ શાસ્ત્રમાં પણ દોહરાયેલી છે આ વસ્તુ. ભગવાન ભજવામાં આડા આવ્યા તો પોતાના સગા પિતાને પણ પ્રહલાદે એક બાજુ મૂકી દીધા છે. ભગવાન ભજવામાં આડા આવનાર પોતાની માતા એવી કઈ કઈને ભરતજીએ એક બાજુ મૂકી દીધી છે. ભગવાન ભજવામાં આડ કરનાર પોતાનો સગો ભાઈ એવા રાવણને વિભીષણે એક બાજુ મૂકી દીધો છે, અને ભગવાન ભજવામાં આડા આવનાર પોતાનો જણ્યો પુત્ર એને માતા હોવા છતાં પણ જાનબાઈએ એક બાજુ મૂકી દીધો છે. તું જોઈએ તમે મને તારું મોઢું ના દેખાડીશ કે છે. ભગવાન ભગવાન સેવા કરવાનું તું આડો આવે છે, હું ભગવાનની સેવા કરું અને એમાં તું બાજેર ઉપ થાય છે, આજથી તારું મોઢું ના દેખાડીશ કે છે. એટલે ભગવાનથી પર તો કોઈ પણ આ મનુષ્ય માટે બીજો કોઈ સંબંધ છે નહીં.
એટલે આ દીકરાની આવી ટેક છે, એ ટેક જોઈને તો એના માતા પિતા નાથ પટેલિયા કે સગા સંબંધી એ પણ જાણે છે કે આ બાબતમાં તો આપણું માનવાનો નથી, આમાં એ બાંધછોડ કોઈ પણ પ્રકારે કરશે નહીં અને ન જ કરવી જોઈએ. એવું અહીંયા આ સત્સંગી બાળકના જે ભગવાન પ્રત્યેનો જે દ્રઢાવ ને ટેક છે એના ઉપરથી આપણને સ્વામી બાપા સમજાવે છે. અને એની સાથે સાથે બાપા આપણને બીજી વાત સમજાવે છે અયોધ્યા પ્રસાદજી મહારાજનું દ્રષ્ટાંત આપીને, કે અયોધ્યા પ્રસાદજી મહારાજને પણ સત્સંગનો કેવો પક્ષ છે કે કોઈ આવી સત્સંગની ટેક રાખતો હોય તો એને મદદ કરવી જોઈએ, કારણ કે સત્સંગી છે એ આપણા સાચા સગા સંબંધી છે. આપણી નાત, આપણી જાત, આપણું કુળ, ખરું કુળ, ખરી નાત, ખરી જાત, એ તો આ બધા સત્સંગ છે. ભગવાન, ભગવાનના સંતો અને ભગવાનના ભક્તો એ આપણું કુળ છે, પહેલો સંબંધ એની સાથે. અને જેમ આપણે આ લોકની રીતે દેહના સગા સંબંધી હોય તો એને કંઈ તકલીફ હોય તો એમાં જો આપણને હેત છે તો એના કારણે આપણે એની મદદ કરીએ છીએ, એમ સત્સંગીને પણ સત્સંગનો પક્ષ રાખતા કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો એ તકલીફ એની તકલીફ, એ મારી તકલીફ. આ પ્રમાણે સત્સંગનો પક્ષ રાખનારનો પણ બાપા કહે છે આપણે પક્ષ રાખવો જોઈએ. સત્સંગીનો સત્સંગનો પક્ષ રાખતા આપણે એનો પક્ષ રાખીએ ને તો એ પણ સત્સંગનો જ પક્ષ છે, એ કોઈ વ્યક્તિનો પક્ષ નથી. સત્સંગની બાબતમાં સત્સંગીનો પક્ષ રાખવો એ સત્સંગનો પક્ષ કહેતા ભગવાનનો પક્ષ છે, અને એવા ભક્તો ઉપર ભગવાન બહુ રાજી થાય છે. મહારાજના વખતનો પ્રસંગ છે કે સત્સંગીનો પક્ષ રાખ્યો ત્યાં સંતોનો પેલા બ્રાહ્મણે રાખ્યો હતો, અને બીજો પણ પ્રસંગ છે નામ તો ભૂલી ગયો છું, એ સત્સંગીનો જ્યારે બીજા સત્સંગીઓ પક્ષ રાખ્યો એ લોકોને જેલ કેદ થઈ હતી, અને કેદ થઈ એટલે એમના ગામના નાતના લોકો બધા છોડાવવા માટે આવ્યા અને પોતે પૈસા ભરીને છોડી ગયા. એમાં બે જણા સત્સંગી હતા તો એમના પોતે જામીન થઈને પૈસા ભર્યા નહીં. હવે આ વાતની એક સત્સંગીને ખબર પડી તો એણે ઘેર જઈને એના ભાઈને કીધું કે આ પ્રમાણે થયું છે, એટલે આપણે બે ભાઈ છે જગ્યાએ ચાર ભાઈ હોત તો આપણે ચાર ભાગ પડત કે ના પડત, કે પડત તો કે આવું છે તો આપણે મદદ. એમાં પૂછવાનું શું હોય કે છે, પેલો ભાઈ પણ એવો જ, એનો ભાઈ હતો એ પણ દ્રઢાવવાળો કે હાલના હાલચાલ આપણે એમને છોડાવી આવીએ, એમ કરીને પેલાના જઈને પોતે જામીન થયા, પૈસા ભરી અને પોતે એમને છોડાવી લાવ્યા. આ વાતની ભગવાનને ખબર પડી ત્યારે ભગવાન સંતોને એમ કહે છે કે એ ભગત જો ભગવાન ઓળખતા નહોતા, એ સત્સંગીને આ લોકની દ્રષ્ટિએ કે ભગવાન તો અંતર્યામી છે, ભગવાન કોને ન જાણે, પરંતુ આ લોકની દ્રષ્ટિએ ભગવાને સત્સંગીના નામથી ઓળખતા નતા. સંતો ભક્તોએ કીધું મહારાજ આવો પ્રસંગ બન્યો છે ને આવા સત્સંગી, તો કે એ ભાઈ જયારે આવે ને ત્યારે અમારી પાસે લાવજો, અમને ઓળખાણ પડાવજો કે છે. વિચાર કરો, અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન પોતે આ લોકના મનુષ્યને એને અમારી પાસે લાવજો, અમારે એને મળવું છે. ભગવાનને જે વ્યક્તિ સત્સંગીનો પક્ષ રાખે એ ભક્ત કેટલા વાલા છે એ ભગવાન અહીંયા દેખાડે છે. અને જ્યારે એ ભક્ત બંને ભાઈઓ ભગવાનના દર્શન કરવા માટે ઉત્સવ સમયમાં આવ્યા ત્યારે સંતો ભગવાન પાસે એમને લઈ ગયા અને ભગવાન એમ બહુ રાજી થયા. ભગવાન પ્રેમથી આસન ઉપરથી ઉઠીને એમને ભેટ્યા અને ભગવાને વતનાતમાં ત્યાં સુધી આશીર્વાદ આપ્યા છે કે કદાચ જે વ્યક્તિ ભગવાનના સંતનો કે ભગવાનના ભક્તનો પક્ષ રાખે છે ને એણે કદાચ પંચ મહાપાપ જેવા પાપ કર્યા હોય, જેનો કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં લખેલું નથી એવું પાપ કર્યું હોય તો એ પાપ પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખવાથી તત્કાળ બળી જાય છે. જમપુરીમાં જવાના પાપ કર્યા હોય એવા એના કર્મ થયેલા હોય તો પણ જો એ ભગવાનનો ભૂલથી પણ જાણીને રાખેની વાત તો એક બાજુ રહી, પણ ભૂલથી પણ એ ભગવાનના ભક્તનો પક્ષ રાખે તો એના નરકમાં જવાના કર્મ હોય એ બળી જાય બધાય, અને એને ભગવાનના ધામમાં જવાનો એને સુખ પ્રાપ્ત થાય છે. અને કદાચ કોઈ કે સારા કર્મ કરેલા હોય, સારા કર્મનો ઘણો ઢગલો એનો ભેગો થયેલો હોય, પરંતુ ભગવાન ભગવાનના ભક્તનો જો દ્રોહ કરે તો એના સારા કર્મનો આખો ઢગલો બધો ભરીને ભસ્મ થઈ જાય છે, અને સ્વર્ગમાં જવા જેવા કર્મ હોય એ બધા બળી અને એને નર્કમાં જવું પડે છે. ભગવાનના ભક્તનો દ્રોહ કરવામાં આટલું મોટું પાપ છે અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવામાં આટલું મોટું પુણ્ય છે. એટલે અહીંયા અયોધ્યા પ્રસાદજી મહારાજનું દ્રષ્ટાંત આપીને બાપા કહે છે આપણે ભગવાનના ભક્તનો આવો પક્ષ રાખવો જોઈએ. અને એ તે પાછો કેવો ભક્ત છે કે જે સત્સંગ માટે થઈ અને લડી રહ્યો છે,
સત્સંગના દ્રઢાવ માટે થઈને લડી રહ્યો છે. અને એ તે કેટલો દ્રઢાવ, ખાલી એટલું જ બોલવાનું છે. કેટલું બોલવાનું છે કે હું સત્સંગી નથી, આટલું ખાલી બોલવાનું જ છે. સત્સંગ મૂકવાનો નથી, સત્સંગમાંથી હટવાનું નથી, કંઠી તિલક ચાંદલો પણ એનો ત્યાગ કરવાનો નથી. ખાલી બોલવાનું જ આટલું છે. આગળ પણ સત્સંગ પાડવાની છૂટી છે, પાછળ પણ સત્સંગ પાડવાની છૂટી છે. અને અંતરમાં જેમ છે, જેટલી ઘડી બોલે છે એટલા સમય પૂરતું પણ અંતરમાં સત્સંગ રાખવાની છૂટી છે. ખાલી વાચ્યાર્થમાં, લક્ષ્યાર્થમાં નહીં, એટલી ઘડી પૂરતું પણ અડધી મિનિટે ન થાય. ખાલી હું સત્સંગી નથી, 3-4 સેકન્ડ, આટલી મિનિટ પૂરતું ખાલી બોલવાનું છે હું સત્સંગી નથી. અને એટલી મિનિટ પૂરતું જે બોલે છે એ પણ ખાલી વાચ્યાર્થ, લક્ષ્યાર્થમાં તો નહીં જ, અંતરમાં તેને સત્સંગ રાખવાની છૂટી છે. એટલે લૌકિક દ્રષ્ટિ આપણે આગળ વાત કરી હતી, પણ લૌકિક દ્રષ્ટિએ ખાલી આટલું બોલવાનું જ છે. બોલને મેં ક્યાં જાતા હે, આમ કે બોલું, બોલવામાં શું જવાનું છે કે છે. એક રાજકારણી જયારે ઇલેક્શન આવ્યું ને, ત્યારે ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે કે ભગવાનને પ્રાર્થના, કે ભગવાન આ વખતે તો મને બરોબર જીતાડી દેજો કે છે, સમજ્યા, આ વખતે મને જીતાડી દેજો કે છે. પણ ભગવાન કે તું દર વખતે હું આપતે જીતું એટલે આમ કામ કરીશ તેમ કામ કરીશ. ભગવાન કે પણ તું દર વખતે આમ જ આને બોલે છે, અને પબ્લિકમાં જઈને સારું સારું બોલે, હું આમ કામ કરી દઈશ તેમ કામ કરી દઈશ. તો કે છે આ બધું બોલે છે પણ કરતો નથી, કેટલી વાર તને ચાન્સ આપ્યો કર્યું નથી. અરે ભગવાન બોલવામાં શું જાય છે કે તું આ પ્રમાણે કરે, મારી જોડે દર્શન આવ્યા આટલું બોલી જાય, પછી કે ભગવાન બોલવામાં શું જાય છે કે છે. ને તમે મારું કામ કહે, ભગવાન કે હારું કે છે, જા કે છે તું આમાં નહીં, તું ઉપલીમાં આગળ આગળની જે ઓલો કે ભાઈ ધારાસભ્ય હોય ને, પછી એમાંથી પાછા મુખ્યમંત્રીમાં, અને એનાથી પાછા આગળ સંસદમાં જાય, આગળમાં તું પાસ થઈને એમાંય તારો વિજય થશે, તારે એમાં કોઈ નહીં જાય. ભગવાન સાચું કે છે, ભગવાન કે બોલવામાં શું જાય છે ત્યાં, બરોબર, બોલવામાં શું જાય છે. પણ બોલવામાં શું જાય છે એટલું નહીં, પેલા ખાલી બોલવાનું જ હતું, પેલા સત્સંગી દીકરાને ખાલી બોલવાનું જ હતું, તો પણ બોલવામાં ઘણું બધું જાય છે. હું સત્સંગી નથી એટલું મારે માટે, મારા માટે બોલવું ને, એમાં મારું ઘણું બધું જાય છે. આવી એની સમજણ છે, આવો દ્રઢાવ છે. અને સામે લૌકિક દ્રષ્ટિ આપણે કે એટલું બોલવાનું શું જોવાનું, આટલું જ બોલવાનું. જે આગળ બધી વાત કરી, આગળ પણ સત્સંગ પાડવાનો, પાછળ પણ સત્સંગ પાડવાનો, અને 5 સેકન્ડ કે 4 સેકન્ડ પૂરતું જે બોલવાનું છે એમાં અંતરમાં તો સત્સંગ રાખવાનો જ છે. અને આટલું જ ખાલી બોલે એની પાછળ એનું જે આપણે આગળ ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે, કે એનું જેમ સંસારીના માટે તો મોટા મોટું કામ કહ્યું એના લગ્ન થવા, બરોબર છે, સાંસારિક એના બધાય કાર્યની અંદર મોટા મોટું કામ આ, અને આટલું મોટું કામ એનું સિદ્ધ થઈ જાય છે. કેટલામાં, ખાલી હું સત્સંગી નથી, આટલું બોલો એનું આવડું મોટું કામ સિદ્ધ થાય છે. તો પણ પેલા બાળક માટે તો એનું જે આ સાંસારિક આવડું મોટું કામ સિદ્ધ થાય છે ને, એના કરતાં પણ હું સત્સંગી નથી એ બોલવા મોટું નુકસાન એ સમજે છે. એ તો કેમ બોલાય મારાથી, એ વસ્તુ તો ન થઈ શકે. આજે નહીં કાલે નહીં, શું આજે નહીં બને અને કાલે નહીં બને. હજર પ્રસાદજી મહારાજે પૂછ્યું ને, ભાઈ તને પૂછે તું જવાબ શું આપીશ, એ તો મહારાજ આજે નહીં બને કે કાલે નહીં બને. તો આમાં બંનેનો સત્સંગનો પક્ષ દેખાય છે. આજે બાળક જેને આ ફોસલાવવામાં, સમજાવવામાં, ડગાવવામાં આવે છે, એ બાળક અને જે કહેનારા છે એને સત્સંગમાંથી પાછો પાડવો છે એવો ઈરાદો નથી. કારણ કે એના પિતા જ કહેવા આવ્યા છે ને, બેટા તારે ખાલી તારે આટલું જ બોલવાનું છે, એટલે એને સત્સંગમાંથી પાછો પાડવાનો ઈરાદો નથી. ખાલી એને કેટલો સ્વાર્થ છે કે કદાચ આટલું બોલી જાય તો આ એક કામ નીકળી જાય. કારણ કે મા બાપને એક મોટો બોજો એ જ લાગે કે દીકરા દીકરી પરણાવી લઈએ, એટલે આપણી જવાબદારી, મોટા મોટી જવાબદારી સંસારીની આ જ હોય ને, મોટા મોટી જવાબદારી સંસારીની આ, અને જે વ્યક્તિ લગ્ન કરે છે એની મોટા મોટી સફળતા આ, ભલે પછી ભલે પાછળ જે થવાનું એ થાય, પછી પસ્તાય, પણ મનમાં તો શું માને છે, મોટા મોટી આપણી સફળતા આ, કઈ કે આપણું આ કામ નીકળી જાય, એકવાર આપણા હખે દખે લગ્ન થઈ જાય એટલે આ મોટા મોટું કામ થઈ જાય, મોટા મોટી સફળતા આ માને. બાકી એમાં કઈ સફળતા નથી, એમાં ઉપરથી હેરાન જ થવાનું, પાછળથી બધા પસ્તાય છે. એક ભાઈ હતા ને, એ પોતાના લગ્ન કરવાના હતા, લગ્ન પહેલા જ્યોતિષી પાસે ગયા, ગયા મારા આની જોડે લગ્ન નક્કી થયા છે, આ પ્રમાણે થયું છે, આ છોકરું છે, આ પ્રમાણે થયું છે, મારું લગ્ન જીવન પાછળ કેવું જશે કે છે, મારું ભાવિ મને બતાવો કે. તો પેલા જ્યોતિષનો હાથ જોઈને જે કરતા હોય, ગણતરી કરતા હોય ને બધી, જે જોવા આપણે તો ભગવાન, આપણે ભગવાનને આપણી જે
જે સમજો આપણી રેખા સમજો, આપણા લકીર સમજો, જે સમજો બધું આપણા માટે તો ભગવાન છે. પણ એ લોકો જેમ જોતા હોય પ્રમાણે બધું જોઈ કરી ગણતરી મારીને પછી કે છે આમાં માથું હલાવવા માંડ્યા, આમાં માથું હલાવવા માંડ્યા. શું છે કે છે, કઈ બોલો તો ખરા, કહેવાય એવું નથી કે, પણ શું છે જે હોય કહો તો ખરા. તો કે તમારા લગ્ન જો ના બહુ તકલીફ છે કે બહુ, પાંચ વર્ષ સુધી તો તમારે બહુ તકલીફ પડશે કે, શું કહે છે, પાંચ વર્ષ સુધી તો તમારે બહુ તકલીફ પડશે, બહુ તકલીફ પડશે કે છે. ન પૂછો વાત એટલી તકલીફ પડશે. પેલું કે પાંચ વર્ષ તકલીફ પડશે, પણ પાંચ વર્ષ પછી, તો કે પાંચ વર્ષ પછી તમે તકલીફ થી ટેવાઈ જશો કે, શું પાંચ વર્ષ તકલીફ ભોગવી લો, પાંચ વર્ષ પછી તકલીફ કહેતા સાંસારિક જીવનમાં ક્યારેય સારું તો છે નહીં, પરંતુ તેમ છતાં સાંસારી જીવડા છે શું માને છે કે આ મોટા મોટી સફળતા એવું માનતા હોય. એટલે એક ખાલી આટલું જ બોલવાનું છે કે હું સત્સંગી નથી, અને આટલું બોલી જાય એની પાછળ આટલું મોટું કામ નીકળી જવાનું છે, પણ તેમ છતાંય એ વસ્તુ તો નહીં બને. બાપા કહે છે આને કહેવાય સત્સંગનો પક્ષ, સત્સંગની દ્રઢતા. બંનેમાંથી શીખવાનું છે, આ સત્સંગી દીકરામાંથી પણ શીખવાનું છે અને અયોધ્યા પ્રસાદજી મહારાજમાંથી પણ શીખવાનું છે કે સત્સંગનો પક્ષ, સત્સંગની દ્રઢતા, ભગવાનની નિષ્ઠા આપણને કેવી હોવી જોઈએ. ગમે તે થાય, ગમે તેવું થઈ જાય, આકાશ પાતાળ ગમે તે એક થઈ જાય, તો પણ ભગવાનના ભોગે ક્યારે પણ આ લોકના કે અક્ષર પર્યંતના સુખના ઢગલા થઈ જાય તો પણ ભગવાનના ભોગે એ વસ્તુ આપણે ક્યારે પણ આપણે જોઈએ નહીં. ભગવાનના ભોગ એટલે ભગવાનને મૂકવાની તો વાત નથી, પરંતુ ભગવાન સંબંધી બાબતમાં એક શબ્દમાં પણ આપણે ભગવાનને રાજી કરવા, ભગવાનના પક્ષમાં ઊણા ઉતરવા જોઈએ નહીં. પહેલો પક્ષ તો ભગવાનનો, પછી બીજું બધું હોય એ ભલે, અને એ બીજું બધું હોય એ પણ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું, અને આજ્ઞા પ્રમાણેનું છે એ પણ ભગવાનને મૂકીને તો નહીં જ. અમારા સત્સંગીએ આવું આવું ખાવું, આવું ભોગવવું, આવું જોવું, અહીંયા બેસવું, આવું બોલવું, એ તે પાછું ભગવાનને મૂકીને તો નહીં જ, આજ્ઞા પ્રમાણેનું ખરું, પણ તેમ છતાં ભગવાનને મૂકીને તો નહીં. જેમ સાંઈ બાપા કહે છે કે આ રીતે આપણે પણ આ પ્રમાણે સત્સંગ, આ ઇતિહાસ જે છે એમાંથી આપણે પણ શીખવાનું છે. સત્સંગનો ઇતિહાસ એ આપણા જીવનમાં પરિવર્તિત થવો જોઈએ, ફરીથી પણ એ ઇતિહાસ દોહરાવવો જોઈએ. અક્ષરધામના અધિપતિ સ્વામી બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીધરેશ્વરમ ભક્તિ ધર્માત્મજ વાસુદેવ કેશવામ કામધમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે અક્ષરધામ નાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.